एक समय सवारे खेडूत तो जाग्यो, ते समय तेने रात्रे कंईक एवुं स्वप्न आव्युं हतुं। स्वप्ननी अंदर पोताना गामथी थोड़ेक दूर एक शहर हतुं। शहरनी अंदर घणा बधा राजमार्ग होय, ते राजमार्ग उपर ट्राफिक पोलीस उभी रहती होय। एने स्वप्ननी अंदर एवुं कंईक देखायुं के शहरना चार रस्ता भेगा थाय छे, एमां त्यां वच्चे सर्कल छे। सर्कल पासे पोलीस नी एक केबिन छे अने पोलीस ट्राफिक पोलीस त्यां उभो रहे छे। एनी नीचे जे जमीन छे, जमीन नी अंदर खजानो दाटेलो छे। ट्राफिक पोलीस ज्यां उभो रहे छे एनी नीचे जमीन मां खजानो दाटेलो छे, आवुं एने स्वप्न मां देखायुं। आवुं एक दिवस देखायुं, बीजा दिवसे पण बराबर आवुं ज स्वप्न आव्युं, त्रीजा दिवसे पण ए ज स्वप्न। आवुं एक मास नहीं, बे मास नहीं, त्रण त्रण मास स्वप्न मां एक ज घटना एना मन नी अंदर सतत फरिया करती थी, आव्या करती थी। एटले खेडूते संकल्प कर्यो के मेहनत करी करीने थाकी गया, छतां पण आटलो खजानो तो क्यांथी प्राप्त थाय। तो सहेजे भगवानी इच्छा लागे छे, एकनुं एक स्वप्न मने आव्या करे छे तो हुं चोक्कस त्यां पहोंचुं। खेडूत पोते ગામમાંથી નીકળીને શહેરની અંદર પોતે પ્રવેશ કરે છે। સ્વપ્નની અંદર જે કંઈ ચાર રસ્તા દેખાતા હતા, જે કંઈ નિશાની બધી લાગતી હતી, એ પ્રમાણેને ચાર રસ્તા પણ શોધી કાઢ્યા। ત્યાં પોલીસ પણ કેબિનની અંદર પોતે ઊભો હતો। એ વખતે આ ખેડૂત એ દૂરથી પોલીસની સામે જોયા કરે અને આમ તેમ આંટા પોતે માર્યા કરે। આવું અડધો કલાક કલાક સુધી પોલીસે જોયું, એટલે પોલીસે એને પોતાની પાસે બોલાવ્યો। શું ચોરી કરવી છે? શું ઈરાદો છે? અહીંયા શા માટે આવ્યો છે? એ વખતે પેલો કહે છે કે મને છેલ્લા ત્રણ માસથી સ્વપ્ન આવે છે કે આપ જે આ ઊભા છો એ જમીન નીચે ખજાનો દાટેલો છે, એટલે ખજાનો લેવા માટે આવ્યો છું, મહેરબાની કરીને મારો વિરોધ ન કરો, જે કંઈ નીકળશે એમાંથી અડધું તમને આપીશ। એ વખતે પેલો પોલીસ કહે છે કે તું શું આ ગામથી આવે છે? હા કે બરાબર એ જ ગામથી આવું છું। એમાં પેલી હવાડાવાળી શેરી છે એ શેરીમાંથી આવે છે? હા કે ત્યાંથી જ આવું છું। એમાં પેલી પટેલની ખડકી છે ત્યાંથી આવે છે? હા કે પટેલની ખડકીમાં જ મારું ઘર છે। અને તારું ઘર બરાબર ઉગમણા મોઢે છે? હા ઉગમણા મોઢે જ મારું ઘર છે। અને એમાં બહાર તું હંમેશા ડોલીઓ ઢાળીને સૂવે છે? હા કે ડોલીઓ ઢાળીને સૂવું છું। પણ તમને કે આ બધું કરી રીતે ખબર પડી? એ કે છેલ્લા ત્રણ મહિનાથી મને સ્વપ્ન આવે છે કે તારા ખાટલા નીચે ઘર છે। છેલ્લા ત્રણ મહિનાથી મને પણ એવું જ સ્વપ્ન આવે છે કે તું જ્યાં સૂવે છે ખાટલા નીચે ખજાનો છે। પણ મારે તો આ નોકરી ચાલુ હોય એટલે હું રાહ જોતો તો ક્યારે જન્માષ્ટમીની રજા પડે ને જવું, અને ત્યાં તું પહેલો આવી ગયો। સંતો આ દ્રષ્ટાંત આપીને કહે છે કે આ લોકની અંદર પ્રત્યેક વ્યક્તિને એમ લાગે છે કે બીજાની પાસે કંઈક સુખ છે, ત્યાં કંઈક સંશોધન કરીએ, ત્યાં કંઈક શોધ કરીએ, એની પાસેથી કંઈક પામી લઈએ। પરંતુ સ્વામી વિવેકાનંદ કહેતા ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન, પ્રત્યેક વ્યક્તિ એ સુખનો ખજાનો છે, આત્મા અને પરમાત્મા એ પ્રત્યેક વ્યક્તિની ભીતરમાં રહેલા છે, એનો કંઈક ઉપયોગ થાય, યથાર્થ એનું જ્ઞાન થાય તો વ્યક્તિ એ પોતે સુખી બની શકે છે। પંડની પેટીમાં પારસ પડ્યો છે, ફૂટેલા ફોરે છે ફોરમજી, પંડની પેટીમાં પારસ પડ્યો છે, ફૂટેલા ફોરે છે ફોરમજી, વાવરી જાણે તે બડબાગ્યો, જળ હળે એનારે ભવનજી। દરેકની પેટીની અંદર, હૈયાની અંદર આત્માને પરમાત્મા બિરાજમાન છે, પારસમણી સમા છે, વાવરી જાણે તે બડબાગ્યો, જે ઉપયોગ કરી જાણશે, જે કંઈ સમજી જાણશે, એનું યથાર્થ જ્ઞાન થશે, તેરે બડબાગ્યો જળ હરે રે એનારે ભુવનજી, એનું ભુવન, આ શરીરરૂપી ભુવન, આ મનરૂપી ભુવન, એ જળહળી ઉઠશે, કંઈક કીર્તિ, કંઈક સાચું સુખ એ પોતે પામી શકશે। રામચરિત માનસ એ આપણને બાહ્ય પરિવર્તનની અંદર નથી લઈ જતું, રામચરિત માનસ આપણા સૌની ભીતરમાં કંઈક આવો ખજાનો પડ્યો છે, ખજાનાની ઝાંખી કરાવે છે, એનો પરિચય આપે છે। બહાર જે આપણા સૌની દોટ હોય છે, દોટ તરફથી આપણને પાછા વાળીને જરાક અંદર ઊંડા ઉતરવાની કંઈક સલાહ, કંઈક સૂચન એવું કંઈક કરી રહ્યા છે તુલસીદાસ ગોસ્વામી। તુલસીદાસ એ રામના ચરિત્રને આધારે કંઈક ચારિત્રનું નિર્માણ આપણા સૌની અંદર, સમગ્ર સમાજ અને રાષ્ટ્રની અંદર કરવા માંગે છે પોતાની કલમ દ્વારા। રામના ચરિત્ર આપણે ગઈકાલે જોતા હતા, બાળપણની અંદર રામે જાત જાતના ચરિત્ર કરી અને પોતાના ગુણ દ્વારા, પોતાના મુખારવિંદના અપાર આકર્ષણ દ્વારા અનેક લોકોના ચિત્ત તેઓએ ચોરી લીધા છે। 17માંથી વિશ્વ જીતે સુસંત, રામ હજુ તો રાજા પણ બન્યા નથી, રાજ્યાભિષેક થયો નથી, ત્યાં અનેક લોકોના હૈ પોતે અભિરામ બની ચૂક્યા છે, જેવા દશરથ બને વાલા છે એવા જ વાલા એ રામ બની ચૂકે, કારણ કે રામ તેવા ગુણિયલ છે। ધીમે ધીમે રામચંદ્ર એ પોતે મોટા થઈ રહ્યા છે, એવામાં એક સમયે
વિશ્વામિત્ર ઋષિનું આગમન એ અયોધ્યાની અંદર થાય છે. તુલસીદાસ એનો ઉલ્લેખ કરતા પોતે લખે છે, મુનિ આગમન સુના સબરા મિલન ગયે હું લઈ વિપ્ર સમાજા કરી દંડવત મુનિ હી સન્માની નિજ આસન બે ठारे ही आनी चरण पखारी किन अति पूजा मोसम आजू धन्य न दूजा विविध बांति बो जन करवावा मुनिवर हृदय हर्ष अति पावा मुनि आगमन સુના સબ રાજા. તુલસીદાસ કે છે, મુનિ આગમન સુના સબ રાજા મિલન ગયે હું લઈ વિપ્ર સમાજા. જ્યારે દશરથ રાજાને ખબર પડી કે વિશ્વામિત્ર મુનિએ આપણા રાજ્યની અંદર પધાર્યા છે, મિલન ગયે હું લઈ વિપ્ર સમાજા, સાથે કેટલાક વિધાનોને વિપ્રવરીઓને લઈને મુનિના સન્માન માટે પોતે આગળ પધારે છે. કરી દંડવત મુનિ સન્માની. અયોધ્યાના અધિપતિ હતા, પરંતુ એક વિશ્વામિત્રના ચરણોની અંદર પોતે ઝૂકી જાય છે, દંડવત પ્રણામ કરે છે. નિજ આસન બેઠા રહી આની, પોતે આસન પરથી ઉભા રહે છે અને રાજગાદી ઉપર વિશ્વામિત્રને પોતે આરૂઢ કરે છે. એક ધર્મ સત્તા સામે રાજ્ય સત્તા એ હંમેશા ઝૂકતી રહી છે, એ ભારત વર્ષની પવિત્ર પ્રણાલિકા છે, હિન્દુઓની આ સંસ્કૃતિ છે. દશરથ રાજાએ આગતા સ્વાગતા કરી છે, તેઓના ચરણ પખાડ્યા છે, સાથે સાથે વંદના કરે છે અને પોતાની જાતને ધન્યભાગ્ય માને છે. વાલ્મીકી ઋષિ વાલ્મીકી રામાયણ કહે છે, યથા અમૃતસ્ય સંપ્રાપ્તિ યથા વર્ષમ અનુદકે યથા સદૃશ દારેષુ પુત્ર જન્મ પ્રજસ. દશ વિશ્વામિત્રના ચરણોમાં પ્રણામ પછી કહે છે કે જે અમૃત પ્રાપ્તિ થાય સંતાનહીનને સંતાનહીન સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય એવો આનંદ આજે મને આપના દર્શનથી થયો છે. યદ્ય મે સફલમ જન્મ જીવિતમ ચ સુજીવિતમ યસ્માત વિપ્રેન્દ્રાક્ષમ સુપ્રભાતા નિશામમ. હે પ્રભુ, આપના દર્શનથી ખરેખર મારું જીવન ખૂબ પાવન બન્યું છે. મારા જીવનમાં નિશા હતી, એની અંદર આપના દર્શનથી એક સૂરજનો ઉદય થયો છે, સૂરજ પ્રગટ થયો, જ્ઞાનનો પ્રકાશ થયો છે. પછી વિશ્વામિત્રના ચરણોમાં દશરથ પ્રણામ કરીને પછી પૂછી રહ્યા છે કે હિ કારણ આ ગમન તુમારા કહુ સો કરતન આવો બારા. કે હિ કારણ આ ગમન તુમારા કહુ સો કરતન લાવો બારા. કંચ તે પરમમ કામમ કરોમિ કિમુ હર્ષિતઃ. વાલ્મીકી લખે છે કે દશરથ એ તેઓના ચરણોમાં પડી ગયા અને પ્રશ્ન પૂછે છે, કંચ તે પરમમ કામમ કરોમિ કિમુ હર્ષિતઃ. હે મુનિવર્ય, આપ મને આપનું કામ જણાવો, કયું કાર્ય હું આપનું કરવા માટે તૈયાર છું, આપનો સેવક તૈયાર છે, બોલો શું કામ કરવું છે. વિશ્વામિત્ર પોતે કહે છે, અસુર સમૂહ સતાવહી મોહી મય જાચન આ યો નૃપ તોહી. હે રાજન, અસુરોના સમૂહ એ મને ત્રાસ આપી રહ્યા છે, એટલે હું તારી પાસે યાચના કરવા આવ્યો છું. જેવી દશરથ રાજાએ વાત સાંભળીને દશરથ પોતે નતમસ્તક બની ગયા, નીચું જોઈ ગયા. વિશ્વામિત્ર કહેવા માંગતા હતા કે જ્યારે રઘુવંશનું શાસન ચાલુ હોય, રઘુકુળના રાજાઓ એ રાજ્યપદે બિરાજમાન હોય અને અસુરો અમારા યજ્ઞ અટકાવે, કે તમે કઈ રીતે સાંખી શકો છો? આપ ગાદી છોડીને અમારી રક્ષા માટે ન પધારો એ ખરેખર નિંદનીય ઘટના છે. ભારત વર્ષની એ પ્રણાલિકા હતી કે રાજ્ય સત્તા ઉપર જે કોઈ રાજા આરૂઢ થાય એ રાજા રાજ્ય કારભાર તો સંભાળે, સાથે સાથે વનની અંદર, જંગલની અંદર, તપોવનની અંદર રહેતા ઋષિ મુનિઓની પણ સાર સંભાળ રાજાઓ રાખતા હતા. ઋષિ મુનિઓ તપોવનની અંદર રહીને યજ્ઞ કરતા, વ્રત કરતા, રાજાના દીકરાઓને કંઈક વિદ્યાભ્યાસ કરાવતા હતા. એના બદલાની અંદર રાજાઓ અવારનવાર ઋષિઓની પાસે પધારતા, ઋષિને જંગલમાં કંઈ તકલીફ તો નથી એની આગતા સ્વાગતા કરતા, પૂછતા અને જે કંઈ મદદની જરૂર હોય મદદ પૂરી પાડતા. આજે વિશ્વામિત્ર પોતે કહી રહ્યા છે કે વર્ષોથી આ રઘુકુળની અંદર ક્રમ ચાલ્યો આવતો હતો, તે ક્રમ તોડ્યો છે. આજે મારી તારી સમક્ષ યાચના કરવા આવવું પડે છે, મારા સમાચાર, મારી તકલીફ એનું વર્ણન કરવા મારું વન છોડીને અયોધ્યામાં પધારવું પડે છે. પણ આવું શા માટે બન્યું? કારણ કે દશરથને ખૂબ મોટી ઉંમરે પુત્ર થયો છે.
આગળ દશરથના વિશેષણમાં લખ્યું તો ગુણનિધિ ધર્મ જ્ઞાની, દશરથ ગુણના નિધિ છે, ધર્મવાન છે, છતાં પણ ખૂબ મોટી ઉંમરે પુત્ર થયો એટલે પુત્રની પ્રાપ્તિ થતા આનંદમાં તરબોળ બની ગયા છે, એટલે સંત રક્ષાની જે જવાબદારી એ પોતે ચૂકી ગયા છે, ભૂલી ગયા છે, ફરજ પોતે ચૂક્યા છે. પણ વિશ્વામિત્ર એ પોતે દશરથ પાસે આવીને પોતાનું વર્ણન કરતા કહે છે કે મને યજ્ઞની અંદર હું જે કંઈ યજ્ઞ કરી રહ્યો છું પૃથ્વીની સુખાકારી માટે, એમાં યજ્ઞમાં મારીચ અને સુબાહુ નામના બે રાક્ષસો છે, એ વિઘ્ન નાખે છે, હવનમાં હાડકા નાખે છે, મારો યજ્ઞ પૂરો થવા દેતા નથી. અહમ નિયમમ આત્નિષ્ઠે સિદ્ધાર્થમ પુરુષ અર્ષભ નચમે ક્રોધમ ઉત્સૃષ્ટુમ બુદ્ધિર્ભવતી પાર્થિવ. હે રાજન, હું દારૂ તો સમર્થ છું, હું આ રાક્ષસોનો સહાર કરી શકું એવો સમર્થ છું, સક્ષમ છું, પરંતુ મેં યજ્ઞ દીક્ષા લીધી, અહમ નિયમમ આતિષ્ઠમ, એટલે હું ક્રોધ ન કરી શકું. જેણે યજ્ઞ દીક્ષા લીધી હોય ક્યારે ક્રોધ ન કરી શકે. કોઈ પણ દીક્ષા, આપણે વર્તમાન દીક્ષા ગ્રહણ કરીએ છીએ, કંઠી ધારણ કરીએ ને વર્તમાન દીક્ષા કહેવાય. અમે સંત દીક્ષા ગ્રહણ કરી છે, ભાગવતી દીક્ષા, પાર્ષદી દીક્ષા, યજ્ઞની અંદર કોઈ સદગૃહસ્થ બેસે એ યજ્ઞ દીક્ષા ધારણ કરે છે, કોઈ વ્રત કરવા માટે તૈયાર થાય છે વ્રત દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા લીધેલ કોઈ પણ વ્યક્તિ ક્યારે ક્રોધ ન કરી શકે એ શાસ્ત્રો કહે છે. અહીંયા વિશ્વામિત્ર કહે છે કે હું યજ્ઞ કરી રહ્યો છું, હું સમર્થ છું, છતાં પણ યજ્ઞનો નિયમ છે એટલે હું ક્રોધ કરી ન શકું, હું તારી પાસે એટલે માગણી કરવા માટે આવ્યો છું. દશરથ કહે છે બોલો શું જોઈએ છે. એ વખતે વિશ્વામિત્ર પોતે માગણી કરતા કહે છે, અનુજ સમેત દેહુ રઘુનાથા, અનુજ સમેત દેહુ રઘુનાથા, નિસિચર બદમય હો બસનાથા. અનુજ સમેત દેહુ રઘુનાથા, નિસિચર બદમય હો બસનાથા. વિશ્વામિત્ર માંગણી કરે છે અનુજ સમેત દેહુ રઘુનાથા, રઘુનાથને કહેતા કે રામચંદ્રને આપ, અનુજ સમેત એના નાના ભાઈની સાથે તું મને આપ. જેવી દશરથે આ વાત સાંભળી અને દશરથને આંચકો લાગ્યો, આઘાત લાગી ગયો. દશરથ પોતાના મનની અંદર વિચાર કરી રહ્યા છે. દશરથની મનોભૂમિકાનું વર્ણન કરતા તુલસીદાસ ખૂબ આબેહૂબ વર્ણન કરતા કહે છે, સુની રાજા અતિ અપ્રિય બાની, હૃદય કંપ મુખ દુતી કુમુલાની, ચોથે પન પાયઉ સુત ચારી, વિપ્રવચન નહીં કહેવું વિચારી, માગહુ ભૂમિ દેનું એ ધન કોસા, સર્વસ દઉ આજ મય સહરોસા, દેહ પ્રાણ તે પ્રિય કછુ નાહી, સૌ મુનિ દેઉ નિમિ શૈક માહી, સબ સુત પ્રિય મોહી પ્રાણ કિનાઈ, રામ દેત નહી બનઈ ગોસાઈ, કહ નિસિચર અતિ ગોર કઠોરા, કહ સુંદર સુત પરમ કિશોરા. દશરથ અહીંયા કે છે સુની રાજા અતિ અપ્રિય બાની, એને વાણી અપ્રિય લાગી. આમ તો અપ્રિય તો કઈ બોલ્યા નથી, કટુ શબ્દ તો વિશ્વામિત્ર બોલ્યા નથી, પરંતુ માગણી કરી એટલે દશરથ પોતે કહે છે, ચોથે પણ પાયવું સુતચારી, મેં ચોથા આશ્રમમાં પ્રાપ્ત કર્યા છે. જ્યારે ગૃહસ્થની અંતિમ ઉંમર આવે એવી અવસ્થામાં તો મેં ચાર દીકરા પ્રાપ્ત કર્યા. માગ હું ભૂમિ દેનું ધન કોસા, તમારે બીજું જે કંઈ જોઈતું હોય એ મારી પાસેથી માગી લો, મારો દેહ માગી લો, મારા પ્રાણ માગી લો, પરંતુ સબસુત પ્રિય મોહી પ્રાણ કિનાઈ, મને મારા દીકરા તો પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે, રામ દેત નહીં બની ગોસાઈ, હું રામ તમને ક્યારે ન આપી શકું. કહ નિસિચર અતિ ગોર કઠોરા, વનના જે રાક્ષસો એ કેવા ગોર કઠોર છે. કહ સુંદર સુત પરમ કિશોરા, મારા જે પુત્રો છે તો પરમ કિશોર છે. વિશ્વામિત્ર જયારે માગણી કરવા માટે આવ્યા છે એ વખતે રામચંદ્ર ભગવાનની ઉંમર 15 વર્ષની છે. એટલે દશરથ કહે છે 15 વર્ષના મારા કિશોરો એ રાક્ષસોનો સહાર કઈ રીતે કરી શકશે. અહીંયા તુલસીદાસ દશરથ અને વિશ્વામિત્રનો જે કંઈ સંવાદ છે એની અંદર વિશ્વામિત્ર માટે જે વિશેષણ વાપર્યું એમાં પહેલા જ્યારે વિશ્વામિત્ર પધાર્યા એ વખતે દશરથ સ્વાગત કરતા કહે છે કે મહામુનિ આવહી, મહામુનિ પધારો. અને જ્યારે આવી માગણી કરી પછી દશરથ એમને સામાન્ય વિપ્ર કહે છે. તુલસીદાસે મનન આપ્યું કે જ્યારે માણસ માગણી કરે છે ત્યારે તેની કિંમત ઘટી જાય છે.
जे विश्वामित्र ने महामुनि नु विशेषण लगायु तो एने दशरथ ए सामान्य विप्र कहवा लाग्या छे। मागनार नु मूल्य घटे छे। कोई व्यक्ति आपने सारी वस्तु भाव थी बतावे के मारी पासे आवी पेन छे, मारी पासे आवी कई वस्तु छे, फोटोग्राफ छे, आपने भाव थी बतावे, आपने बतावा माटे एज वक्ते तरत आपणे एम बोली जईए के आटली सारी छे तो मने आपी दो, तरत थई जशे। एने बिचारा आपने बतावा में खाली आपणी नजर समक्ष धरी थी अने आपणे मांगी लईने एम कहीए के तमने तो आपनारा घणा मळशे, मने आवी क्यांथी प्राप्त थाय। तरत जोजो, जो व्यक्ति उदार हशे, तमारा प्रत्ये खरेखर भावना हशे तो आपी पण देनारा घणा मळे छे, पण घणी वार एने आपणा प्रत्ये भावफेर थई जाय छे। कदाच ए व्यक्ति आपणने एम कहे कि लो तमे राखो, ए वक्ते पण सीधू मांगणी न करी लेवाय, ए वक्ते विवेक दर्शावे कि ना ना आप शू करशो, आपनी पासे पण एक ज हशे ने, त्यारे ए व्यक्ति के ना ना मारी पासे बीजी छे, बीजी व्यवस्था हूँ करी लईश, पछी बे त्रण वार कहेवाय ना तमे राखो, विवेक दर्शावो पड़े, अतिशय आग्रह करे पछी लेवाय। एम कोईकनी सारी वस्तु आपणने गमी जाय एटले आचकी न लेवाय, ए विवेक आपणने अहीं दशरथना दृष्टांत द्वारा तुलसीदास शीखवी रह्या छे। घणा तो सीधू जोया पछी एम ज कहे छे कि तमे आनुं शुं करशो, तमारे तो कंई काम लागे एवुं नथी, मने आपो, अमारे वधारे काम लागे एवी वस्तु छे, एवी मांगणी पण क्यारे न थई शकाय। घणा लोको आपे एवा नथी होता एटले खाली सरनामुं आपे કે તને બહુ ગમી ગઈ છે, નામમાં મળે છે, લઈ આવજે, ઘણા સરનામું આપશે, અને ઘણા માણસ તો સરનામું પણ નહીં આપે, ઘણા કહેશે કે આ તો દુકા છેલ્લો જ પીસ હતો, કારણ કે એને લાગે છે કે આ પાસે પણ આ વસ્તુ આવી જશે તો મારી બરોબરી કરી દેશે, આપણને કહેશે કે આ છેલ્લો પીસ ભાગમાં હતો, પરંતુ જે માણસ માગણી કરવા જશે ત્યારે અવશ્ય તેનું ઘટી જાય છે। વિશ્વામિત્રનું વિશેષણ મુનિમાંથી સામાન્ય એ થઈ ચૂક્યું છે। વિશ્વામિત્ર પોતે કહે છે કે મારે તારા દીકરી જવા છે, એ વખતે પોતે વિનંતી કરે છે કે મારી ચોસ્તામાં મને સંતાનની પ્રાપ્તિ થઈ છે, આજે હું મારું સસ્વ આપી દઉં, બોલો શા કરવા હું આપું, રક્ષા કરવા હું જાતે આવું, કયા અસુરોનો સહાર કરવાનો છે। એ વખતે વિશ્વામિત્ર પોતે કહે છે બ્રહ્માના વરદાવણ ખૂબ છકી ગયો છે, તેના પ્રતાપથી, આશીર્વાદથી, તેની આજ્ઞાથી મારી ચણે સુબાહુ વિઘ્નમાં ખૂબ વિઘ્ન નાખે છે, જેવું રાવણનું નામ મળ્યું અને દશરથ ખૂબ ગંભીર થઈ ગયા, દશરથ ખૂબ અકળાઈ ગયા, એકદમ ડરી ગયા। એને વિચાર કર્યો કે જે દેવોને પણ ભરે એની સામે મારા પુત્રોનો શું ગજું, એની સામે હું પણ ન લડી શકું, ત્યાં મારા બે દીકરાઓના રીતે માગણી કરી રહ્યા છે। દશરથ સમજી શકતા નથી તેજ સામ વયહ ન સમીક્ષતે, જે તેજવંત પુરુષો હોય એની ઉંમર જોવા માટે આવતી નથી। દશરથ પોતે છે નહીં વદાસ્યામિ પુત્ર, કે મારા પુત્રો આપને નહીં આપી શકું। વિશ્વામિત્ર દશરથનો નિર્ણય સાંભળ્યો, વિશ્વામિત્ર ગુસ્સે થઈ ગયા। વિશ્વામિત્ર કે છેલ્લા વચન આપે છે અને પાછળથી ફરી જાય છે, રઘુકુળની રીત છે, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચનું ન જાય, મોટી મોટી વાતો જ કરી છે તારા કુળની, ક્યારે કોઈએ કોઈ ઋષિવર્યને આ રીતે પાછા ઠેલ્યા છે માંગણી પૂર્ણ કર્યા સિવાય? મારે નથી જોઈતા તારા પુત્રો, તું અકીર્તિને પામીશ, દુઃખને ભોગવીશ, હું તને શાપ આપું છું। આવું બોલવા જતા હતા દશરથ એકદમ ગભરાઈ ગયા છે, કંઈ કહી શકતા નથી, કંઈ નિર્ણય લઈ શકતા નથી। એ વખતે તેઓની પાસે એક સમર્થ ગુરુ હતા, ગુરુ આવી મૂંઝવણની અંદર માર્ગ આપણને બતાવી આપ્યો છે। કુલ ગુરુ હતા વશિષ્ઠ મુનિ, વશિષ્ઠ મુનિ વચ્ચે આવ્યા, વશિષ્ઠ મુનિ પોતે દશરથને સમજાવે છે। તબ વશિષ્ઠ બહુ વિધિ સમજાવા, તબ વશિષ્ઠ બહુ વિધિ સમજાવા, દુસંદેહ નાસ એહી કહ પાવા। હે રાજન, તું તારા મનમાં કોઈ જાતનો સંદેહ ન કર, તારા મનમાં એમ છે કે મારા દીકરાઓ નાના છે, કિશોર વયના છે, એ રાક્ષસોને કઈ રીતે મારી શકશે? પરંતુ દશરથ, વિશ્વામિત્ર તો ધર્મની મૂર્તિ છે, તપનો ભંડાર છે, શસ્ત્ર અને શાસ્ત્ર બંને વિદ્યાની અંદર પોતે પ્રવીણ છે, આવા મહાપુરુષની નિસ્ત્રાની અંદર જ્યારે આપણા સંતાનોને અર્પણ કરીએ એ વખતે આપણા સંતાનો સમર્થ છે કે અસમર્થ છે એવું ક્યારે તુલના કે મનની અંદર ગોઠવણ કરવી ન જોઈએ। વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીએ ખૂબ સુંદર આ વશિષ્ઠ મુનિના મુખની અંદરથી શબ્દો બોલાવ્યા છે। વશિષ્ઠ મુનિ એ દશરથને શું કહે છે? તેષામ નિગ્રહણે શક્તઃ સ્વયં ચ કુશિકાત્મજઃ તવ પુત્ર હિતાર્થાય ત્વામ અપેત્ય અભિયાચતે। આ જે વિશ્વામિત્ર જે કઈ માગણી કરી રહ્યા છે એ વિશ્વામિત્ર તેષામ નિગ્રહણે શક્તઃ, એ રાક્ષસોને મારવા માટે, તેષામ નિગ્રહણે એને મારવા માટે સ્વયં ચ એ પોતે સમર્થ છે, છતાં પણ તારી પાસે દીકરાઓ શા માટે માગે છે એ તું સમજ દશરથ। તવ પુત્ર હિતાર્થાય, કેવળ તારા પુત્રના હિત માટે જ માગણી કરે છે, એને બીજો કોઈ સ્વાર્થ નથી। આજે તારી આગળ પધારીને જે કઈ ના કરી રહ્યા છે, આજીજી કરી રહ્યા છે, આવા સંત તારી આગળ આવીને હાથ લાંબો કરી રહ્યા છે એ સમર્થ છે, છતાં પણ તારા હિત માટે માગણી કરે છે। તુલસીદાસ અને વાલ્મીકી કહે છે કે ભગવાન અને સંત સમર્થ છે, સક્ષમ છે, છતાં પણ આપણી આગળ માગણી કરે ત્યારે સમજવું કે એ પોતા માટે નહીં
परंतु अपना श्रेय माटे मागणी करे छे। आज आपने कंईक सेवा सौंपे, अपने दैहिक प्रवृत्ति में जोड़े और आपने कंईक सेवा करिए त्यारे आपने लगे कि हूँ आटली करूँ छू तो मंदिर आटलू चाले छे, दैहिक सेवा हूँ करूँ छू तो आटली व्यवस्था जलवाय छे। पण ब्रह्मस्वरूप योगीजी महाराज कहता कि हूँ दारू तो आकाश में उड़ू, हूँ दारू तो जमू नहीं, पण आ तो तमने सेवा सौंपीए छे कारण के तमे वृद्धि पामो तेना माटे। भगवान ने संत तो पोते समर्थ छे। प्रकट ब्रह्मस्वरूप प्रमुख साई महाराज साथे गढ़पुर गामनी अंदर प्रश्नोत्तरी संतो साथे थयेली। ए वक्ते संतोए परम पूज्य प्रमुख साई महाराज ने प्रश्न पूछ्यो कि स्वामी तमे अमने बधाने साध्या, अमने हृदय में विश्वास छे कि आप अपना पग दबावा माटे चरण चंपी करवा माटे तो अमने साधु करता नथी, परंतु मन में एक रह्या करे छे प्रश्न कि आपे अमने साधु कर्या, अमे बधी प्रवृत्ति में जोड़ाए एटले मन में थाय कि अमे आटली बधी सेवा करीए छे, संस्थानी अंदर मंदिरों संभाळीए छे, विचरण करीए छे, एटले कदाच आपने कंईक एवी इच्छा हशे, स्वार्थ हशे कि संस्था चलावा माटे साधु करवा। ए वक्त प्रमुख साई महाराज कहे छे कि संतो भगवान ने समर्थ छे, भगवान ने संत धारे तो एकला की संस्था चलाई शके एवा छे, परंतु तमने बधाने ब्रह्मरूप करवा छे, निर्वासनिक करवा छे, एटले कोईक प्रवृत्ति नु निमित्त तो आपवू पड़शे ने, कंईक सेवा तो सौंपी। आज आपणे कंईक दान करता होय मंदिर नी अंदर आपता होय एटले सहेजे आपणा मन नी अंदर थई जाय कि आ बधुं मारथी चाले छे, मारा पैसा थी संस्था चाले छे, पण आपणा पैसा संस्था आ भगवानની સંસ્થા એ મારા તમસાથી મારી તમારી બુદ્ધિથી મારી તમારી દૈહિક સેવાથી આ ભગવાન અને સંતનું કંઈ ન ચાલે। ભગવાન અને સંત તો સમર્થ છે, આપણા કોઈ પણ જાતના સહકાર વગર એ આખું આખું મંદિર બનાવી શકે। સારંગપુરની અંદર જે ભવ્ય મંદિર છે, મંદિરના નિર્માણ પૂર્વે હરિભક્તોને શંકા સંશય થાય કે આવડો મોટા મંદિરનો પ્રારંભ કર્યો, હજી બોચાસણનું મંદિર તો પૂર્ણ થયું નથી, ઠાકોરજી ઉપર ઉપર પથ્થર પણ લગાઈ ચૂક્યા નથી, ત્યાં સારંગપુરનું મંદિર કેમનું શક્ય બનશે। ત્યાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એ મોતીભાઈ નામના આપણા હરિભક્ત હતા એને મંદિરના દર્શન કરાવે છે। સુવર્ણ મંદિર જે સ્થાને અત્યારે સારંગપુરનું મંદિર છે એ સ્થાને આખું સુવર્ણનું મંદિર, એ મંદિરની અંદર કઈ મૂર્તિ પધરાવવાના છે, મૂર્તિ પ્રતિષ્ઠા સાથે શાસ્ત્રીજી મહારાજે તેઓને દર્શન કરાવ્યા અને એના આધારે તો મંદિર થતા પહેલા મોતીભાઈએ કીર્તન પણ રચ્યું કે શોભાસી કહું સારંગપુરની સજી અતિ સારી, સારંગપુરની શોભા અતિશય સારી છે, કઈ કઈ મૂર્તિ કયા ખંડમાં પધરાવવાની છે એનું પણ આબેહૂબ કર્યું। ત્યારે મોતીભાઈને અને બીજા હરિભક્તોને લાગ્યું કે ભગવાન અને સંત તો સોનાના મંદિર ઊભા કરે એવા સમર્થ છે, પરંતુ આપણને કંઈક નિમિત્ત બનાવી રહ્યા છે। ભગવાન માટે કહેવાય છે, સંત માટે કહેવાય છે, લક્ષ્મીજી અર્ધાંગન મારી તે મારા સંતાસીરે, એવા સંત જ્યારે આપણી પાસે બે પાંચ રૂપિયા માગે ત્યારે મનમાં વિચાર કરવાની જરૂરિયાત નથી લાગતી કે આપણી પાસે માગે છે શાના માટે। લક્ષ્મીજીની દાસી હોય છતાં પણ જે સંત માગણી કરે એ પૈસા માટે નહીં, આપણો લોભ ટાળવા માટે કંઈક માગણી કરી રહ્યા છે। આપણે એને કંઈક નિમિત્ત બનાવીને આપણું કંઈક લઈને અનંત ગણું આપવા માટે એ કંઈક માગણી કરી રહ્યા છે। રઘુવંશની અંદર લખ્યું છે, સહસ્ત્ર ગુણમ ઉસ્રષ્ટુમ આદત્તેહી રસમ રવિહી, સૂર્ય જે કંઈ પાણી ખેંચી લે છે દરિયાની અંદરથી એ દરિયાને ઓછો કરવા માટે નહીં, એ દરિયાના ખારી ખારા પાણીને મીઠું કરવા માટે લઈ લે છે। એમ આપણી પાસે પણ ભગવાન અને સંત કંઈક ગ્રહણ કરે છે એને કંઈક વળતું આપવા માટે, એને સારું કરીને આપવા માટે પોતે ગ્રહણ કરી રહ્યા છે। અહીંયા દશરથ પાસે દીકરાઓની માગણી કરી રહ્યા છે શાના માટે, એક યજ્ઞીય સંસ્કૃતિના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે। સ્વામી વિવેકાનંદ પોતે કહેતા, ગીવ મી 100 નચિકેતાઝ આઈ વિલ મૂવ ધ વર્લ્ડ, મને 100 નચિકેતા આપો હું વિશ્વની રોનક બદલી નાખું। શાના માટે વિવેકાનંદ માગણી કરી રહ્યા છે? એ પણ માગણી કરે છે ધર્મની રક્ષા માટે। આજે પ્રમુખ સ્વામી મહારાજ માગણી કરી રહ્યા છે યુવકોની, યોગી બાપા યોગી ગીતામાં લખ્યું છે કે જેને ત્રણ દીકરા હોય એને પોતાનો એક દીકરો એ સાધુ થવા માટે આપો તો અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ જેનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે એ તમારી માળા ફેરવશે। આવા સંત દીકરાઓને શા માટે માગે છે, સાધુ શા માટે કરે છે? પોતાના પગ દબાવવા માટે નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે સ્વામીજી એવા સંત એ પોતે બનાવી રહ્યા છે। પરંતુ દશરથ પોતે કહે છે કે મને પ્રિય છે, રામ મને અતિશય પ્રિય છે એટલે હું ના પી શકું, પરંતુ ભગવાનને તો શું આપવાનું હોય, વાલી વસ્તુ એને આપે, જે વાલુરી હોય એ જ ભગવાન અને સંતને આપવાનું છે। મહારાજ એકવાર ફરતા ફરતા પંચાળાની બાજુમાં બાલા ગામ છે, બાલા ગામની અંદર પધાર્યા છે, ઘણા બધા ભક્તો છે, એમાં એક વિધવા બાઈ છે, એનું નામ છે સુંદરમાં। મહારાજ એના ઘરે પધાર્યા, મહારાજની આગતા સ્વાગત તેઓએ કરી છે, મહારાજ માટે ડોલિયો, મહારાજ માટે ભોજન કર્યું, મહારાજ જમી લીધું। ત્યાર પછી સુંદરમાં મહારાજ પાસે આવ્યા, મહારાજ કહે છે, બોલો ભાઈ તમારે જે કંઈ જોઈતું હોય મારી પાસેથી માગી લો। સુંદરમાં કહે છે, પ્રભુ આજે તમે માગી લો, તમારે જે કંઈ જોઈતું હોય। મહારાજ વિચાર કરે છે, વિધવા સ્ત્રી મને માગણી કરવાનું કહે છે,
એ કે છે મહારાજ તમારી પાસે માંગનારા ઘણા આવ્યા છે પરંતુ આપનારા કોઈને આવ્યા હોય, ભલે હું વિધવા છું પણ તમારે જે કંઈ જોઈતું હોય એ માગણી મારી પાસે કરી લો. એક વિધવા બાઈ આવી આહલેખ જગાવે છે, આવું આહવાન આપે છે. મહારાજ પોતે વિચાર કરે છે, કસોટી કરવા માટે તત્પર થયા. મહારાજ કે છે સુંદરમાં તમારી પાસે જે કંઈ વાલામાં વાલી વસ્તુ હોય, વાલામાં વાલું હોય એ મને આપી દો. મહારાજ પણ એવી માગણી કરે છે, કોઈ વસ્તુનો વ્યક્તિનો નિર્દેશ નથી કરતા, વાલામાં વાલું ભગવાન અને સંતને આ જોઈએ છે, વાલામાં વાલું. સુંદરમાં પોતે ઘરમાં ગયા અને ઘરની અંદર એક પેટી હતી, પટારો હતો, પટારાની અંદર પોતાની મરણ મૂડી ભેગી કરેલી હતી. એની પાસે ગયા અને વિચાર કર્યો કે મારી આ મરણ મૂડી છે એ મને વાલી છે, પણ શું વાલામાં વાલી છે? ના, એ વાલામાં વાલી તો નથી. એને બીજા એક કબાટની અંદર પોતાનું મંગલસૂત્ર મૂકેલું હતું. વિધવા થયા તા મંગલસૂત્રનો તો ત્યાગ કર્યો હતો, પરંતુ મંગલસૂત્ર હાથમાં પકડ્યું પછી વિચાર કરે છે મંગલસૂત્ર મને બહુ વાલું છે, પણ શું તે ખરેખર વાલામાં વાલું છે? ના, કે વાલામાં વાલું તો મંગલસૂત્ર નથી. પોતાના ફળિયાની અંદર ગોમતી ગાય બાંધેલી હતી, એ ગાય તેમને ખૂબ વાલી હતી. એની પાસે ગયા, રોજ ગાય એમને દૂધ આપતી હતી, ઠાકોરજીને એમાંથી થાળ ધરાવતા હતા. ગાય બહુ વાલી છે, પણ ગાય શું ખરેખર વાલામાં વાલી છે? ના, ગાય વાલામાં વાલી તો નથી. તો મને વાલામાં વાલું શું છે? એ વખતે વિચાર કરે છે કે સૌથી વાલામાં વાલા તો મારા બે દીકરા છે, દેવો અને પ્રેમો, બે એના દીકરા હતા. એ ખેતરમાં ગયેલા હતા અને આ બાજુ મહારાજ પાસે સુંદરમાં વિચાર કર્યા પછી આવ્યા અને મહારાજને કહે છે, મહારાજ વાલામાં વાલી વસ્તુ તમે માગી છે તો મારા બે દીકરા દેવો અને પ્રેમો એ મને વાલામાં વાલા છે, એ હું તમને આપું છું. છોકરાઓ તો ખેતરમાં ગયા છે, છોકરાઓ ખેતરમાંથી ઘરે પધાર્યા. એ વખતે માં કંઈક મૂંઝવણમાં હતા, માં કંઈ બોલતા નથી. બંને દીકરાઓએ પોતાની વિધવા માતાને કીધું કે માં શા માટે મૂંઝાવ છો, કંઈ જોઈએ છે, કંઈ તકલીફ છે? એ કહે છે, બેટા દીકરા મહારાજ અહીંયા આવ્યા હતા અને મહારાજે મારી પાસે વાલામાં વાલી વસ્તુ માગી અને મેં વાલામાં વાલી વસ્તુ આપવાનો નિર્ણય કરી દીધો છે. દીકરાઓ કહે છે, માં એમાં શું ખોટું કર્યું? આપી દેવી જોઈએ, મહારાજ માગનારા ક્યાંથી આપણા ઘરે આવે? પણ દીકરાઓ વાલામાં વાલા તો તમે બે છો અને મેં તમને આપવાનું કહી દીધું છે. એ વખતે બંને દીકરા પોતે સહમત થાય છે કે માં તને આવી શંકા સંશય શા માટે થાય છે? અમે શું સ્વામિનારાયણ ભગવાનના ભક્ત નથી? તે એકવાર વચન આપ્યું તે ભગવાનને આપી દીધા, અમે ત્યાગી થઈ જઈશું. મહારાજની સાથે નીકળી ગયા, દેવો અને પ્રેમો એ બંને પરમહંસ બન્યા, દહરાનંદ સ્વામી ને પ્રસાદાનંદ સ્વામી. આ બાઈઓ હતી, વાલામાં વાલી વસ્તુ પણ ભગવાન અને સંતને અર્પણ કરી દે. દીકરો વાલો હોય ને ભગવાનના સંતને ચરણે અર્પણ કરી દેવાનો, કેટલી વાત સમજાઈ હોય ત્યારે આ શક્ય બને. સંતો કહે છે ને, ઘણીવાર મોટે ભાગે આપણે કેવું અર્પણ કરીએ છીએ, જે આપણને ક્યાંય કામ ના લાગે એ જ ભગવાન અને સંતને અર્પણ કરવાનું. એકવાર એક હરિભક્ત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પાસે પધાર્યા અને યોગી બાપાને કહે છે કે સ્વામી મારા દીકરાને સાધુ કરો. યોગી બાપા કહે છે, તમારા ત્રણ દીકરા છે એમાં મોટો ડાયો છે, મોટાને આપો ના કે સ્વામી આ નાનાને કરો? સ્વામી કહે છે, પણ મોટાને આપો, સ્વામી આ નાનાને કરો. યોગી બાપા કહે છે, શા માટે? તમે એને ભણાવો, હજી તો નાનો છે. એ કે સ્વામી, ભણવા માટે મૂક્યો તો પણ હાથમાં પાંચ ટ્રાયલ મારી, હવે ભણ્યો રહ્યો નથી, એને મહેરબાની કરીને સાધુ કરો. યોગી બાપા કહે છે, કંઈક એને ધંધો તમે ખોલી આપો, કંઈક દુકાન ખોલી આપો. યોગી બાપાને પેલા હરિભક્ત કહે છે કે સ્વામી એવું પણ કરી જોયું પણ ધંધામાં હોના હાઈટ કર્યા, દેવાળું ફૂક્યું, એટલે મહેરબાની કરીને હવે એને સાધુ જ કરો. યોગી બાપા કહે છે, તો એને કોકની દુકાનની અંદર ગોઠવી આપો, કંઈક નોકરીએ રાખો. એ કહે છે, સ્વામી એવો પણ પ્રયત્ન કર્યો પણ ત્યાં ચોરી કરતા પકડી ગયો એટલે ઘરે ધક્કો મારીને કાઢી મૂક્યો, હવે તો એને સાધુ જ કરો. યોગી બાપા કહે છે, તો એને જોતરે જોડી દો, જોતરે જોડો એટલે કંઈક લગ્ન કરી દો તો થોડો સીધો થાય. પેલા હરિભક્ત કહે છે કે સ્વામી આવો છે, એને કોણ છોકરી આપે, મહેરબાની કરીને એને સાધુ કરી દો તો મહારાજ સ્વામીનું, તમારું, મારું, બધાનું હારું કરે. યોગી બાપા કે જે બાપનું નથી દોડતો એ બાવાનું શું દોડવાનો? અહીંયા પાંજરાપોળ ભેગી કરી છે, અહીંયા જે ક્યાંય ગાય કામ ના લાગે, ક્યાંય બળદ કામ ના લાગે એ બધાને ભેગા કરે. ઘણા એવું જ માનતા હોય છે, રોડ પરથી પસાર થતા હોય એ કે આ લોકોને નોકરી નહીં મળી હોય, આ લોકોને છોકરી નહીં મળી હોય એટલે આ બાજુ ગોઠવાઈ ગયા છે. વી આર નોટ ધેટ ફેલોઝ. એવા બધા અહીંયા ભેગા નથી થયા. ન મળતું હોય નીકળી જાય ને બાવા કહેવાય, બધું મળતું હોય નીકળી જાય ને સંત કહેવાય, એવો સમાજ અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તૈયાર કરી રહ્યા છે. એવા હરિભક્તો જે પોતાના વાલા દીકરા એ સ્વામીજીના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. બ્રહ્મતીર્થ સ્વામી ઉલ્લેખ કર્યો તો આવ્યા છે ને, અંદર બેઠા હશે. ગઈ કે થોડાક દિવસ પહેલા આપણે ઉલ્લેખ કર્યો તો પોતાના માતા પિતાના એકના એક સંતાન, જેમ સુંદરમાં વિધવા હતા ને એવા જ એમના માતુશ્રી વિધવા હતા. એમના એક બેન છતાં પણ દર વખતે અઠવાડિયે મહિને મહિને એ આફ્રિકાથી અહીંયા ગુજરાતમાં પત્ર લખે, પ્રિય બેટા સમીર તું તો પ્રમુખ સ્વામીનો દીકરો છે, તારે પ્રમુખ સ્વામીને રાજી કરવાના છે. મેનાવતી ને મદાલસાની ખાલી શાસ્ત્રમાં વાતો નથી, આ સંપ્રદાયમાં એવી માતાઓ અત્યારે પ્રગટ છે.
વાલામાં વાલી વસ્તુ, વાલામાં વાલા દીકરા એ અર્પણ કરી દે. અહીંયા વશિષ્ઠ સમજાવે છે કે દશરથને કે તમે આપી દો. અત્યારે સમાજમાં વશિષ્ઠ જેવા માણસો નથી. ઘણા લોકો આપવા તૈયાર થતા હોય, ઘણા પાણોતિયાની જેમ વચ્ચે પડે છે, નડવા આવે છે. કેટલાકને સાધુ થવું હોય તો એના હગાવાલા મામા માસી ઘણા નડે છે. એ કે ત્યાં શું થવા જેવું છે, શું ગૃહસ્થ આશ્રમમાં શું ખોટ છે, અથવા તો કંઈક દાન દક્ષિણા કરતા હોય એમાં પણ ઘણા પાણોતિયા વચ્ચે આવે છે. એ કે ભગવાનના દરબારમાં તો પ્રમુખ સ્વામીના ત્યાં તો પૈસાના મોટા મોટા ઝાડ ઉગે છે, આપણે શું કરવા આવું બધું સમર્પણ કરવાનું. એ વશિષ્ઠ મુનિ જેવી સમજણ વાળા નથી, જેને પોતાને તો એક પણ પૈસો આપવો જ નથી, પરંતુ હવનમાં હાડકા નાખવા છે. પરંતુ જેને વાત સમજાઈ જાય એ વિઘ્નરૂપ ન બને. એ ખરેખર એમ માને કે મારા ધનને ભાગ્ય છે કે ભગવાન મારી પાસે માગણી કરે છે. ભાગવતમાં ઉલ્લેખ આવે છે, બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે, યજ્ઞ તેનો પૂર્ણ ન થાય એના માટે વામન સ્વરૂપ ધારણ કરીને ભગવાન પોતે પધાર્યા, તેની પાસે ત્રણ ડગલાની માગણી કરી રહ્યા છે. એ વખતે બલિના ગુરુ શુક્રાચાર્ય કહે છે કે બલિ તું છેતરાઈ રહ્યો છે, આ નાનકડો બાળક તને લાગે છે ન હોય વામન, એ તો વિરાટ સ્વરૂપ ધારણ કરીને એ અત્યારે વામન બનીને આવ્યો છે. છે વિરાટ, એ તારી સાથે કપટ કરી રહ્યો છે, તને છેતરી રહ્યો છે. બલિ રાજા કહે છે કે આ દુનિયામાં ઘણા બધા બૈરા છોકરા ઘણા છેતરી જ જાય છે, કપટ કરીને ઘણું લઈ જ જાય છે. આ લોકના ઘણા માણસો આગળ આપણે છેતરાયા છીએ, તો ભગવાનને સંત આગળ છેતરાવામાં શું વાંધો છે, ભલે કપટ કરે પણ આજે એની આગળ મારે છેતરાવું છે. આવા માગનારા ક્યાંથી મળશે. આંબા શેઠ પણ આ વાત સમજી શક્યા હતા. જે ભક્તને આ વાત સમજાઈ છે એ પોતે સર્વસ્વ ભગવાન અને સંતના ચરણોની અંદર બધું સમર્પિત કરી દે છે. ગઢાળી ગામ છે, ગઢપુરથી નજીકની અંદર આંબા શેઠ પોતાના ગાડાની અંદર ડોલીઓ, ઓશિકા, તકિયા, ગાદલું, ઘણો બધો સામાન ભરીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને કહે છે, મહારાજ આ બધું તમે સ્વીકાર કરો. મહારાજ કે શેઠ આ બધું શાના માટે રાચ રચીલું ઘર વખરી લઈને આવ્યા. એ કે છે, મહારાજ ગઢાળી ગામમાં આગ લાગી અને જેટલું બચ્યું એટલું લઈને આવ્યો છું. સાથે કેટલાક ગઢાળી ગામના હરિભક્તો હતા, એમણે કીધું, મહારાજ ક્યાંય આગ લાગી નથી, આ તો મકર સંક્રાંતિ ઉત્તરાયણનું પવિત્ર પર્વ છે એટલે દાન આપવા આવ્યા છે. પછી મહારાજે પૂછ્યું કે શા માટે બધું આપી દેવું છે, આગ નથી લાગી ને આગની વાત તમે શા માટે કરો છો. એ વખતે આંબા શેઠ પોતે બોલ્યા કે મહારાજ જે તમારા કામમાં આવે બચેલું છે, જે ન કામમાં આવે બધું સળગેલું જ છે, એ બધું આગની અંદર સપડાયેલું જ છે. આ ભાવના કવિએ ખૂબ સુંદર શબ્દોની અંદર લખ્યું છે. બાઈ રે તારા ભાગ્ય મહાબળવાન, અમૃત પ્રાશન હાર રે તારા ગોરસ માંગે કાન, ઉષ્ણસ કવિ. એ ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેની જે પ્રીતિ છે, કાનુડો જે દાન માગે છે એની વાત કરતા એને વાચા આપતા પોતે કહે છે, અમૃત પ્રાશન હાર રે તારા ગોરસ માંગે કાન, ઊંચે વ્યોમ ભવન ખેલંદો ઉતરે તારો નેસ. જે આકાશમાં ખીલનારો, આકાશમાં રમનારો પરમાત્મા એ ઉતર્યો તારે નેસ. ગોરસ મીશે પ્રેમ પ્યાસી, યાચત બાળે વેશ, ગણી થઈ ધણી થઈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાન. એ ધણી થઈ જાય તો એ ધણી થવા દેવો જોઈએ, ખાલી થોડું ઘણું દાન માગે છે. કંઈક બીજી એ મહિયારીની કોઈ ન ફોડે ગોળી, ઘણી મહિયારીઓ છે એમાંથી કોઈની ગોળી ફોડતો નથી. કંઈક બીજી એ મહિયારીની કોઈ ન ફોડે ગોળી, રાત દી પી પોતે ગોરસ બગડ્યા દેતી ડોળી, આપણું પીધું તુચ્છ હરીનું રાખ્યું, હરીનું ચાખ્યું બુંદ મહાન, ગગરી ફોડી ભવ ફેડ્યો મહિમા પ્રીત લૂંટાઈ, કાનની કાનજી જેવો લૂંટણહાર. કવિ ખૂબ સુંદર લખે છે, કાનજી જેવો લૂંટણહાર, ત્યાં કઈ ને બચાવું બાઈ, બચ્યું એટલું એળે અહીં તો લૂંટ્યું એટલી લાણ. જેટલું બચ્યું ને એ બધું એળે ગયું, અહીંયા તો જેટલું લૂંટાવી દીધું એ બધું ખરેખર લાણી થઈ ગઈ છે. જેને આ વાત સમજાઈ જાય એ બધું સગળું એ પોતે અર્પણ કરી દે છે. વશિષ્ઠ મુનિ પોતે સમજાવે છે કે દશરથ તું જે માની રહ્યો છે કે મારા દીકરા અસમર્થ છે એ શા માટે લઈ જાય છે, પરંતુ તવ પુત્ર હિતાર થાય. આજે ભગવાન અને સંત જે માગણી કરે છે એ સંતાનોની સત્કર્મ માટે, સત્કર્મ કર્યા પછી એના થકી એનું કલ્યાણ થાય, 71 પેઢીનું કલ્યાણ થાય, એના માટે કંઈક આ પ્રકારની માગણી કરે. વશિષ્ઠની સલાહથી દશરથ પોતે સહમત થયા. રામ અને લક્ષ્મણને બોલાવવામાં આવ્યા છે. વિશ્વામિત્રને સોંપણી કરતા દશરથ પોતે બોલી રહ્યા છે કે હે મહામુનિ, તમે જ એના મા બાપ છો. રામ લક્ષ્મણને સોંપી રહ્યા છે. પછી રામ અને લક્ષ્મણ પોતાની માતાઓને મળવા જાય છે. વિશ્વામિત્રની સાથે પોતે નીકળે છે. હાથની અંદર શસ્ત્ર ધારણ કર્યા છે, ધનુષ્ય ધારણ કર્યા. માતાઓને પ્રણામ કરે છે કે આશીર્વાદ આપો, અમે ઋષિઓનું કામ કરવા જઈએ છે. માતાઓને દુઃખ અને હર્ષની મિશ્રિત લાગણી થઈ રહી છે. જેમ કોઈક છોકરો અમેરિકા કમાવા જતો હોય, માતાને વિરહનું દુઃખ છે, સાથે સાથે કમાવા જાય એનો આનંદ પણ છે. જેમ દીકરી એ પોતે સસુર પક્ષની અંદર જાય છે એટલે છોકરીનો વિરહ થશે એનું દુઃખ પણ છે, અને છોકરી ક્યાંક સારા ઠેકાણે પડી ગઈ એનો હૃદયની અંદર આનંદ પણ છે. અહીંયા રામ અને લક્ષ્મણને વિદાય આપતી વખતે માતાઓની અંદર આવી મિશ્રિત લાગણી થઈ રહી છે. બધી માતા રડે છે. કૌશલ્યાની આંખની અંદર આંસુ નથી આવતા. શા માટે?
કારણ કે કૌશલ્યા ને પેલા શિવજી ને કાક ભૂષણની આવ્યા હતા ને એના જોશ યાદ આવ્યા. કારણ કે શિવજીએ વાત કરી હતી કે છોકરાઓ થોડાક મોટા થશે ને એક મહાત્મા એને તેડવા માટે આવશે, પણ બાઈ તું ચિંતા ન કરતી, તેડીને લઈ જશે ને પછી તો છોકરી સાથે પાછા આપવા આવશે. એટલે કૌશલ્યાને એ વાતનો આનંદ છે કે મારો રામ રક્ષા કરવા જાય છે પણ સાથે સાથે પરણવા જાય છે, એટલે હવે તો મારે મારા દીકરાને ને વહુને પોખવાની તૈયારી કરવી પડશે. કૌશલ્યાના મનમાં સાથે સાથે આનંદ છે. રામ અને લક્ષ્મણ નીકળી રહ્યા છે, નગરવાસી પોતે રુદન કરી રહ્યા છે, અશ્રુઓના તોરણ એ નગરવાસીઓની પ્રત્યેક આંખની અંદર બંધાયા છે, બધા શુભ કામના એ સેવી રહ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે 15 વર્ષના કિશોરો છે એ ઋષિ સાથે જાય છે તો અસુરો કોઈ એમને મારી ન નાખે, હે પરમાત્મા તમે આ બાળ કિશોરોની તમે રક્ષા કરજો, વહેલી તકે અમારા નગરની અંદર પધારે. એ રીતે દરેક લોકો પ્રાર્થના કરે છે. વિશ્વામિત્ર આગળ ચાલે છે, તેઓની પાછળ પાછળ રામ અને લક્ષ્મણ એ ઋષિવર્યને પોતે અનુસરી રહ્યા છે. હવે એક યાત્રાનો પ્રારંભ થાય છે. વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણની આ યાત્રા છે, આ એક પદયાત્રા છે, કારણ કે ચાલતા ચાલતા જાય છે. આ કેવળ એક પદયાત્રા નથી, આ એક વિદ્યા યાત્રા છે. વિશ્વામિત્ર એ રામ અને લક્ષ્મણને વિદ્યા અર્પણ કરવાના છે. કેવળ એક વિદ્યા યાત્રા નહીં, આ એક વિચાર યાત્રા છે, કારણ કે રામ અને લક્ષ્મણને વિચારવંત કરશે વિશ્વામિત્ર, અને સાથે સાથે એ રામ અને લક્ષ્મણ એ પણ અધ્યાત્મ માર્ગે વિશ્વામિત્રને આગળ વધારશે, એટલે વિચાર યાત્રા છે. આ કેવળ એક વિચાર યાત્રા નહીં, આ એક કલ્યાણ યાત્રા છે, કારણ કે અસુરોનો સંહાર કરીને એનું કલ્યાણ કરવાના છે અને અહલ્યાનો ઉદ્ધાર કરવાના છે. એટલે આવતીકાલથી આપણે પદયાત્રા, એ વિદ્યા યાત્રા, એ વિચાર યાત્રા અને કલ્યાણ યાત્રાની અંદર રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રના સાનિધ્યની અંદર જાય છે અને કેવી કેવી ઘટનાઓ બને છે, કેવી વિદ્યા પોતે સંપાદિત કરે છે, એની વિશેષ વાતો એ આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.